हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। बायोटेक्नोलॉजी उपयोगों चैप्टर नंबर 12 ની આગળની થિયરી પણ આપણે કન્ટિન્યુ કરીશું। લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, આપણે બીટી કપાસ વિશે અભ્યાસ કર્યો હતો, બેસિલસ થુરિંજિયેન્સિસ વીટ કે જેને કારણે કીટકોની મધ્યાંતરના અધિચ્છદીય પેશીમાં છિદ્રો પડે છે અને કીટકોનો નાશ થાય છે। આવી જ એક બીજી વનસ્પતિ કે જેની અંદર પેસ્ટનો પ્રતિકારક કરવાની જે ક્ષમતાવાળી જે વનસ્પતિ છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે। ચાલો, જેને આપણે આરએનએ અંતઃક્ષેપ પ્રક્રિયા પણ કહીએ છીએ। આરએનએ ઇન્ટરફરન્સ એટલે કે આરએનએ અંતઃક્ષેપ પ્રક્રિયા પણ કહીએ છીએ। એટલે કે આ થિયરી જ્યારે બીજી રીતે પણ પૂછાય તો એને આપણે આરએનએ ઇન્ટરફિયરન્સ પણ કહીએ છીએ, આરએનએ અંતઃક્ષેપ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ થિયરી શરૂઆતથી જોઈએ। કેટલાક સૂત્રકૃમિઓ એટલે કે સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ જે છે, સૂત્રકૃમિઓ એ માનવ સહિતના બધા જ પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિઓ પર પરોપજીવી જીવન ગુજારતા હોય છે। એટલે સૂત્રકૃમિઓ એ માનવ સહિત ઘણા પ્રાણીઓ પર અને કેટલીક વનસ્પતિઓ પર પરોપજીવી જીવન ગુજારતા હોય, અને પરોપજીવી જીવન ગુજારતા હોય તો માનવ સહિત પ્રાણીઓ અને વનસ્પતિનું નુકસાન પણ કરતા હોય છે, કારણ કે પરોપજીવી જીવન ગુજારે છે, બરાબર। તો આવું જ સૂત્રકૃમિ મિલાડીગાઇન ઇન્કોગ્નિશિયા, આ જે એક પ્રકારની જે જાતિ છે સૂત્રકૃમિ, એ તમાકુના છોડના મૂળ પર ચેપ લગાવીને તંબાકુના ઉત્પાદનને ઘટાડે છે। ધ્યાન રાખજો, આ જે સૂત્રકૃમિ છે એનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મિલાડીગાઇન ઇન્કોગ્નિશિયા, જે તમાકુના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે, બરાબર। તો આ જે ઉત્પાદન ઘટાડે છે એના સંક્રમણ એટલે કે આજે સૂત્રકૃમિનું જે સંક્રમણ છે એને અટકાવવા માટે એક નવી જ પદ્ધતિ, એક નવી જ યોજનાનો સ્વીકાર કરવામાં આવેલો હતો। જે પદ્ધતિ અથવા તો જે પ્રક્રિયા છે તેને આપણે વિદ્યાર્થી મિત્રો આરએનએ અંતઃક્ષેપ પ્રક્રિયા કહીએ છીએ, આરએનએ ઇન્ટરફિયરન્સ પ્રક્રિયા કહીએ છીએ। આ જે પ્રક્રિયા જે છે એટલે કે આરએનએ અંતઃક્ષેપ પ્રક્રિયા એ બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે। આ પદ્ધતિમાં મેસેન્જર આરએનએ એ પૂરક ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સાથે, બરાબર, ધ્યાન રાખજો, મેસેન્જર આરએનએ છે, આ મેસેન્જર આરએનએ ડબલ સ્ટાન્ડર્ડ પૂરક આરએનએ, ડબલ સ્ટાન્ડર્ડ એટલે દ્વિશાખીય શૃંખલા વાળો આરએનએ, બરાબર, એની સાથે જોડાય, ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સાથે જોડાય બાદ નિષ્ક્રિય થઈ જાય છે। કોણ નિષ્ક્રિય થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? મેસેન્જર આરએનએ એનો જ પૂરક ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ। પૂરક એટલે આપણે આનુવંશિકતા વાળું ચેપ્ટરમાં ભણી ગયા છે પૂરકનો અર્થ તમને સમજ જ હશે કે પૂરક એટલે જનીનોનો ક્રમ વિરુદ્ધ, દાખલા તરીકે એડેનિન હોય તો એની સામે યુરેસિલ હોય તો એની સામે એડેનિન, ગ્વાનિન હોય તો એની સામે સાઇટોસિન હોય તો એની સામે ગ્વાનિન, તો એ જે આખી જે જોડ છે એ પૂરક છે, અને એ પૂરક ક્રમવાળો જે બીજો ડીએનએ છે એને આપણે પૂરક આરએનએ કહીએ છીએ। તો મેસેન્જર આરએનએ એ પૂરક ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે મેસેન્જર આરએનએનું ભાષાંતરણ અટકાવે છે। કારણ કે આપણે જે સેન્ટ્રલ ડોગમાં જોયું તેની અંદર શું છે? ડીએનએ,
ડીએનએ, પછી મેસેન્જર આરએનએ, અને મેસેન્જર આરએનએ ને આધારે શું બનતું હોય છે અહીંયા, આ જે પ્રક્રિયા છે જેને આપણે પ્રત્યાંકન કહીએ છીએ, આને આપણે શું કહીએ છીએ, ભાષાંતર, અને એને આધારે શું બનતું હોય છે, એમિનો એસિડ. તો આ જે મેસેન્જર આરએનએ છે એ ડીએસ આરએનએ એટલે કે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સાથે જોડાય તો આ મેસેન્જર આરએનએ કેવો થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, અને એને કારણે આ ભાષાંતરની ક્રિયા અટકી જાય છે. બરાબર. આમ ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ નો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ અથવા ચલાયમાન જનીનિક તત્વ પરિવર્તકો એટલે કે મોબાઈલ જીનેટિક એલિમેન્ટ ટ્રાન્સપોઝમ્સ ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપમાં હોઈ શકે એના માટેના જનીન હોય છે. કે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ જે આપણે બનાવવાના છે કે જે પુનઃસંયોજિત ટેકનોલોજીથી બનાવવાના છે એ સામાન્ય રીતે શેમાંથી મેળવી શકાય છે, તો એ વાયરસમાંથી મેળવી શકાય છે, અને એ આરએનએ દ્વારા સ્વયંજનન પામે છે. બરાબર. એટલે જે આમાં બાયોટેકનોલોજી વાળું જે જનીન છે આપણું ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ વાળું જે જનીન છે, આપણે જે રીકોમ્બિનેન્ટ જે આરએનએ બનાવવાના છે એ જે રીકોમ્બિનન્ટ કે જે ડીએસ આરએનએ છે, અને એ જે ડીએસ આરએનએ છે એ શેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણે વાયરસ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ જે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ છે એને આપણે એગ્રોબેક્ટેરિયા વેક્ટરની અંદર ઉપયોગ કરવામાં આવે છે. અને એગ્રોબેક્ટેરિયા એટલે સિમ્પલ કે જે નિશ્ચિત ડબલ સ્ટાન્ડર્ડ વાળું જે ડીએનએ છે અથવા તો આરએનએ ની જીનોમ છે એને આપણે વેક્ટર જે છે જે એગ્રોબેક્ટેરિયા વેક્ટર છે એની સાથે જોડીને આપણે રીકોમ્બિનન્ટ બનાવી શકીએ, અને રીકોમ્બિનન્ટ બનાવીને એ સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિની અંદર પ્રવેશ કરવામાં આવે છે. બરાબર. અને એ જે ડીએનએ છે એનો પ્રવેશ એવી રીતે કરવામાં આવે કે યજમાન કોષોમાં એસેન્સ એટલે કે અર્થપૂર્ણ અને એન્ટીસેન્સ આરએનએ નું નિર્માણ કરે, એટલે સેન્સ આરએનએ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે એન્ટીસેન્સ આરએનએ નું નિર્માણ કરશે. અને આ બંને આરએનએ એકબીજાના કેવા હશે, પૂરક હશે. બરાબર. એટલે સેન્સ અને એન્ટીસેન્સ એટલે બંને આરએનએ ની જે શૃંખલા છે એ એકબીજાની કેવી હશે, પૂરક હશે. અને એ પૂરક બેવડા કુંતલમય ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ નું નિર્માણ કરે છે. અને એ ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ એ આરએનએ ઇન્ટરફિયરન્સ એટલે કે આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે, અને આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે જેને કારણે જે મેસેન્જર આરએનએ છે એ કેવો થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ જાય જેના ફળસ્વરૂપે પાર જનીનિક એટલે કે સૂત્રકૃમિઓ એ ટ્રાન્સજેનિક એટલે કે સૂત્રકૃમિઓ યજમાનના શરીરની અંદર પરોપજીવી તરીકે જીવન એટલે કે જીવિત રહી શકતા નથી. અને આ પ્રકારે એ યજમાનના શરીરની અંદર જીવિત રહી શકતા નથી એટલે આવી જે વનસ્પતિ છે કે જેને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો બાયોટેકનોલોજીના કારણે નિર્માણ કરી છે એ પરોપજીવીથી પોતાની જાતનું રક્ષણ કરે છે. તો આ રીતે પેસ્ટકારક વનસ્પતિનું નિર્માણ જે પદ્ધતિ છે એ આરએનએ અંતક્ષેપ પર પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. અહીં તમને આકૃતિ એ એ લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ છે, અને બીજું જે છે સૂત્રકૃમિનું ચેપ લગાડ્યા પછીના 5 દિવસ સુધી પારજનનિક વનસ્પતિ પર નવીન ક્રિયાવિધિ દ્વારા એની સુરક્ષા કરવામાં આવેલી છે એ વનસ્પતિના મૂળ છે. બરાબર. એટલે આ ટેકનોલોજી દ્વારા આપણે વનસ્પતિઓને રક્ષણ આપી શકીએ છીએ.